વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 9.3 દાખલા નંબર 8 નું આજે આપણે ગણવાનું છે. સૌપ્રથમ દાખલા જોતા નો એમાં બે આપ્યું, એ અને બી. તો એ આપણે શું થયું, 3x + 4x - 5 + 3 નું સાદું રૂપ આપો અને એક્સ બરાબર 3 અને બીજું એક્સ બરાબર 1 ના રીતના બે મૂકી અને કિંમત શોધો. આ દાખલો આપણે આપેલો છે. તો સૌપ્રથમ આપણે પેલા સાદું રૂપ ગોતશું. સાદું રૂપ કઈ રીતે વિદ્યાર્થી મિત્રો મળશે આ જોજો. પેલા આનો આપણે સાદું રૂપ કુદ કરવાનું છે. 3 × 4 = 5x/2 3 × 5 = 15x - 3. જો વિદ્યાર્થી મિત્ર આમ તમને નામ જાણવું હોય તો આપણે ડિટેલમાં લઈએ, ખાસ ધ્યાન રાખજો. જો આમ તમને નામ દે તો આપણે આના રેકમ આપણે ડિટેલમાં લેવી હોય તો આમ લેવાનું. એમ થાય છે જરાક નામ તો 3x એને ગુણાય છે x માઇનસ 5 × 3x + 3. અમે તમે સાદું રૂપ આપી આપો, પેલા સાદું રૂપ દેવાનું. 3 × 4 = 12x² 3 × 5 = 15x + 3. આપણે હું મેળવ્યું વિદ્યાર્થી મિત્રો સાદું રૂપ. હવે આપણે કીધું, જો પેલા ડાકડામાં એક્સ બરાબર 3 મૂકતા આપણે પેલો ડાકડા ગણવાનો. આ જોજો, આ સાદું રૂપ આપ્યું આપણે. અહીં ખાલી એક્સ ની જગ્યાએ મૂકતું જવાનું, એક કરી એક્સ બરાબર 3 મૂકતા એ ક્યાં મૂકવાનો હતો, ક્યાં સાદું રૂપમાં. 12x પેલા આપણે એકવાર લખી લઈએ તમને ખ્યાલ આવે. કેટલા મૂકવાના હતો કે 3 12. વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, હવે આપણે અહીંયા કિંમત મૂકશું તો કઈ બરાબર હતું કે 12 કૌંસમાં તો કે 3² - 15 + 3. આ રીતે આપણે જ્યાં જ્યાં એક્સ હોય ત્યાં આપણે મૂકી દેવાનું. 3 × 3 = 9 12 - 9 = 15. આના પછીના સ્ટેપમાં આપણે ગુણી નાખવાનું. 12 9 તો કે તમને ખબર છે 108 15 × 45 - 3 આ બે નો ટોટલ પેલા 111. એમાંથી 45 બાદ કરી નાખો, એમાંથી તમે 45 બાદ કરો એટલે તમને કેટલા મળશે, 66. આપણે પેલા દાખલાનો ચોથાના પેલાનો તો કે આપણે હવે એને એમાં એમાં આપણે બીજું કીધું, એમાં એમાં આપણે બીજો દાખલો કીધો તો 1 ના છેદમાં 2 મૂકતા કેટલા મૂકવાના, x = 1 ના છેદમાં 2 મૂકતા. હવે એની રકમ આપણે લખવાની, જ્યાં જ્યાં એક છે હવે અહીંયા કેટલા મૂકવાના કે 1 ના છેદમાં 2. ખાસ ધ્યાન રાખજો એટલે તમને સમજાય છે. હવે 1 ના છેદમાં 2 આપણે મૂકવાના, કેટલા મૂકશું તો કે 1 ના છેદમાં તો કે 2. હવે ધ્યાન રાખજો, અહીંયા 12 1 ના છેદમાં 2 અહીંયા આવશે, વર્ગ અહીંયા 15 અહીંયા 1 ના છેદમાં 2 અહીંયા 3. આનો પેલા વર્ગ કાઢી નાખો, 1 × 1 = 2 2 4 15 × 15 = 2 + 3 7 × 3 = 12 કેટલા આવ્યા તો કે 3 - 15 ના છેદમાં 2 + 3. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવાનું તો તમને ખ્યાલ હોવો જોઈએ. આ બે નો પેલા શું કરવાનો તો કે ટોટલ 3 × 3 = 6. હવે આને આપણે તો કે તમારે છેદમાં કઈ નતો એમ લ્યો તો આલે આમ 6 × 2 = 12 એમાંથી 15 = 12 / 2 આપણે લસા લીધા. અમારી આ જાય તો 3 ના છેદમાં 2. આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 6 × 2 = 12. અથવા તમે આમે કરી શકો, લસા લ્યો એ છેદમાં કઈ નથી તો 1 હોય, 6 × 2 = 12 / 2 15 ના છેદમાં 2 અને લસા લીધા આપણે તો શું થાય, 12 - 15 / 2 3 ના છેદમાં 2. આ રીતે પણ તમે કરી શકો વિદ્યાર્થી મિત્રો. આપણે દાખલા નંબર ચોથાનો તો કે પેલો એ વિભાગ આપણે પૂરો થયો. હવે આપણે તમને બી આપ્યું, જો હવે આપણે ચોથાનો દાખલાનો બી આપ્યું એમાં પેલા હું કીધું એ (1 + a + 1 + 5) નું સાદું રૂપ આપતો પછી આપણે આગળ કરેલ દાખલામાં પણ રકમ મૂકી જવાની. તો સૌ પ્રથમ આપણે શું કરશું, સાદું રૂપ તો કઈ રીતે મળશે કે એ પેલા આને ગુણશે એ ગુણ્યા કે એનો વર્ગ પ્લસ એ ગુણ્યા એ પ્લસ એ ગુણ્યા એક પ્લસ 5 એટલે આપણે એ ગુણ્યા એ લેવું તો એનો ઘન
एक गुणा एक लेनो बल एक गुणा एक एट के प्लस पांच जीरो 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 प्लस पांच तक खबर आने जीरो जीरो प्लस पांच टोटल मारो के पांच विद्यार्थी मित्रों एक नो घन प्लस एक नो वर्ग प्लस एक प्लस पांच एक नो घन करो तो एक विद्यार्थी मित्रों एक नो एक अहीं एक पांच कितना टोटल मारो लगला दे जाए तो क्या विद्यार्थी मित्रों ये रीते आपणे माइनस सारो लेवानो छे त्रीजो ढापो ए बराबर कितना मुकवाना ए बराबर ठीक है ए बराबर माइनस एक मुकता विद्यार्थी मित्रों हवे आपणे शुं करवानुं छे के माइनस एक मुकवानो એનો વર્ગ પ્લસ એ પ્લસ ફાઈ હવે આપણે કેટલા મૂકવા દીધું કે માઇનસ એક નો ઘન માઇનસ એક નો વર્ગ માઇનસ એક પાંચ આ એક નો ઘન માઇનસ 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 એટલે ઉધી જાય માઇનસ એક અહીંયાથી કે પ્લસ થઈ જાય અહીંયાથી કે માઇનસ પ્લસ પાંચ આ બે નો ટોટલ કેટલા થયા કે છ માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ બે છ માંથી જ્યાં થાય કેટલા થાય તો છ માંથી બે જાય તો વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થીઓ આ જોઈ લેજો અને અહીં આપણા દાખલા નંબર ચોથો પૂરો થાય છે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને ફોરવર્ડ કરો